માનનીય અધ્યક્ષ મહોદયા, ભારતીય સંસ્કૃતિમાં ગાયની મહત્તા અતુલ્ય છે. દ્વારકાધીશ શ્રીકૃષ્ણના સમયથી જ ગૌ સેવા, ગૌપાલન અને ગૌરક્ષને મહત્વ આપવામાં આવે છે. ગૌધન સંરક્ષણ અને સંવર્ધન તથા દેશી ગૌવંશની જાળવણીને પ્રોત્સાહન આપવા અમારી સરકાર કાર્યરત છે. ગૌવંશના નિભાવ અને જીવદયા માટે સરકાર સાથે બિનસરકારી અને સેવાભાવી સંસ્થાઓ પણ અમૂલ્ય ફાળો આપી રહેલ છે. રાજ્યમાં આવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા હજારોની સંખ્યામાં ગાયો અને મૂંગા પ્રાણીઓની પાંજરાપોળ અને ગૌશાળામાં સેવા થઈ રહી છે. ગૌવંશ પ્રત્યે અમારી સરકારના આ સંકલ્પને પરિપૂર્ણ કરવા ગૌશાળા અને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના માટે આગામી વર્ષે રૂપિયા 500 કરોડની જોગવાઈ કરેલ છે. વધુમાં રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખાસ પ્રયત્નો માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી